नमस्कार, आप जो रहा छो केटीवी न्यूज गुजराती अने जनता नु जजमेंट साथे हूँ मनोज। तो विधानसभा चूंटणी ने हवे थोड़ाक दिवसों बाकी रहा छे। टूंका समय में विधानसभा चूंटणी नी तारीखो जाहिर थई सके छे। अनेक पक्षों द्वारा प्रजा ने रिझवा अनेक वायदा ने वचनों आपवामां आव्या छे, परंतु जनता शू कही रही छे तेना माटे अमे जनता समक्ष जई, जनता सामे जई अने जनता ने प्रश्नों पूछवानो जे एक नानकड़ो प्रयास कर्यो छे। तो आजे जमालपुर विधानसभाना जे लोको शू कही रह्या छे आवो जाणीए जनतानुं जजमेंट में। જમાલપુરમાં શું છે જનતાનો મિજાજ? 2012માં બીજેપીએ ભૂષણ ભટ્ટને આપી ટિકિટ, 2013માં કોંગ્રેસે સમીર ખાન સિપાહીને ટિકિટ આપી, ભૂષણ ભટ્ટનો થયો વિજય, 2017માં બીજેપીએ ભૂષણ ભટ્ટને રિપીટ કર્યા, 2017માં કોંગ્રેસે ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપી, 2017માં કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાનો વિજય થયો, બેઠક પર લઘુમતી મતદારો વધારે, આ સીટ પર લોકો ઇમરાન ખેડાવાલાને પસંદ કરી રહ્યા, અમુક વિસ્તારમાં ગટર રોડની સમસ્યાથી લોકો પરેશાન, EIMIM અને આપ પણ આ વખતે મેદાનમાં, આ વિધાનસભામાં ચોપાંખીઓ જંગ ખેલાશે, EIMIM અને આપથી કોંગ્રેસના વોટ કપાઈ શકે છે, કોંગ્રેસના વોટ કપાવાથી બીજેપીને થઈ શકે છે ફાયદો, ઇમરાન ખેડાવાલાની કોંગ્રેસમાંથી ટિકિટ લગભગ ફાઈનલ। इमरान भाई ने काम करे, लेकिन कुछ काम में वहूला भी करिए, उन्होंने बेशक काम करे, उन्होंने अच्छे काम करे, कुछ भूला भी हुई है, धारा सभ्य है तो थोड़ा बहुत तो काम सबका तो नहीं होता ना, बजट चाहिए हमको और व्यवस्थित चाहिए, बजट की बात है हमारी। खेड़ा इमरान खेड़ावाला है, काम तो सारूज करे थे, पर एमनी आग जो रजूआत है ये रजूआत थती नहीं, कहीं पर काम हो तो ये अमरा काम निकलता नहीं, ये तो घनी दौड़ लगवा है, घनी कोशिश करे छे, पण आ मेंगवा तो धारासभ्य एवा जोईए के अहींया काम इमरान खेड़ावाला काम तो करे छे, धारासभ्य तो सारा छे, पण जे बीजेपी सरकार छे एनी आगळ कोईनुं चालतुं नथी, ने बीजेपी भक बधा ज काम करे छे, पण एमनुं पूरो टार्गेट ज पूरो नथी तो एबीसी बिचारा शुं करे। खेड़ावाला काम तो करे छे, बाकी एमनुं कंई चालतुं नथी, एटले पब्लिक कंटाळी गई छे, खेड़ावाला भी कंटाळी गई छे, અને ત્યારે શું છે, ભાજપ છે, કોંગ્રેસ છે, બધા છે, જેટલી પાર્ટી છે એમનું કામ કરે, ઇલેક્શન આવે એટલે બધા આવે છે, મેલ્લા મેલ્લાને હાથ જોડી જોડી વોટ લઈ જાય છે, પછી 5 વર્ષ કોઈ દેખાતું નથી, આમ કહીએ અમે ઓફિસ કરી આપીશું, અમે ઓલી ઓફિસ કરી આપીશું, બાકી કોઈ ઓફિસ બનાવતા નથી, ને અમે કામ લઈને જઈએ એટલે કોઈ રસીદ આપતા નથી અમને, જાઓ અત્યારે કોઈ સાહેબ નથી, અત્યારે સાહેબ નથી, બધા મિટિંગોમાં જાય છે, બધા શું કહે છે, ઓલું એટલું ધારાસભ્ય હોવું જોઈએ ને, એટલે કામ એટલે બધા એટલે કામ થઈ જવું જોઈએ, ને મેલ્લા મેલ્લામાં મહિના મહિના દોઢ મહિના મેલ્લામાં રાઉન્ડ મારવું જોઈએ એમને, લોકો ધારાસભ્ય કોઈ આવતો નથી, ને ધારાસભ્ય તો સભી આતે હૈ, વો ઇમરાન ભાઈ ખેડાવાલા ભી આયે, વો સબ રેવડિયાં બાંટતે હૈંગે, વો કામ હોતા નહીં હૈ, વો કામ ક્યા અભી ઇમરાન ભાઈ ને એક કરા આયેગા કે ભાઈ વો જહાં પે લગવા દીએ ને બોર્ડ તખ્તી લગા દી તો ઉનકા નામ હો ગયા, બાકી દેખો ગટર લાઇન કા ને ડ્રેનેજ લાઇન કા પાઇપ લાઇન કા તો કામ વહાં કે વહીં હૈ, વો અભી પતા નહીં હૈ, તો એસા ચાહીએ કે કામ કરને વાલા ચાહીએ, કે ભાઈ કામ હોના ચાહીએ યાર, જૈસે કેજરીવાલ કા સુના હૈ કે ભાઈ યે 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 હમ દેંગે, તો અભી એસા ઉમ્મીદ હૈ કે ઉનકો આદમી ભી ઔરતે મિલ કે ભી યહી નક્કી કરતે કે ચલો ભાઈ એક મોકા ઇનકો ભી દો, તો દેના જરૂરી હૈ ઉનકો એક મોકા। મજમેરી છે અહીંયા જે કોંગ્રેસના એમએલએ હતા ઇમરાન ભાઈ ખેડાવાલા હૈ, થોડો સારો સ્વભાવ આવ્યો છે, હવે આનાથી થોડો સારો અમે લાવવા માંગીએ છીએ, જે આપ છે કેજરીવાલ આમ આદમી પાર્ટી લાવવા ચાહીએ છે અમે લોકો, કોઈને કહી નહીં એકતા, લોકો કોરોનામાં કોઈ હતું નહીં, બધાએ તકલીફો ઉપાડી છે, તમે જોઈ શકો બધા બજારના અંદર બહુ જણા જેવા માણસો છે, અહીંયા બહુ તકલીફો પડી છે, બધા બધાની ઉપરના બધા અલ્લાને યાદ કરતા હતા, બધા કોઈ આવ્યું નથી આ કામના અંદર, કોઈ સુવિધા એટલી ખાસ છે નહીં, ફોન કરો તારે 8-10-15 દાડે કામ થાય એટલે આપણે મસ્તક પર જવું પડે, એના પછી કોઈ કામ થતું નથી, એટલે અમારો વિચાર છે હવે કેજરીવાલ સરકાર પાર્ટી બદલાય ને એમને લાવવા માંગે છે અમે, હા મારું કહેતા કે કામ ક્યાં હૈ અમારે ધારાસભ્યને, પણ હું ગિની ચુની સ્કૂલોમાં, જૈસે કે 2-3 સ્કૂલ છે તો કામ ચલેગા નહીં, અભી હાલમાં સ્કૂલ કી ફી કિતની બઢ ગઈ હૈ કે ઇન્સાન ખુદ કા પેટ પાલેગા, ગરીબ ઇન્સાન કે બચ્ચો કો પઢાયેગા, યે યે કે જો ધારાસભ્ય જો ભી આવે વો અચ્છા આના ચાહીએ, કામ કરના ચાહીએ, સબ બાજુ કામ કરના ચાહીએ, એસા નહીં કે એક હી બાજુ કામ કરના ચાહીએ, કે એક મોહલ્લે મેં કામ કિયા દૂસરે મોહલ્લે મેં નહીં કિયા, કે યે અપને કો વોટ નહીં દેતે,
ऐसा नहीं सोचना चाहिए। वोट देना पब्लिक का अधिकार होता है, वो किसी को भी देवे। जब तुम चुटा गए हो तो तुम चारों तरफ पूरी विधानसभा के अंदर काम करो। धारा सभ्य अच्छा है, धारा सभ्य होना चाहिए। पब्लिक की समस्या समझ सके ऐसा धारा सभ्य होना चाहिए, वो काम करने वाला होना चाहिए। अभी तक जो सरकार आई वो काम तो कुछ हुआ नहीं है। महंगाई दिन पे दिन बढ़ती जा रही है, गरीब इंसान खाएगा क्या? आज तेल का डब्बा देखो 2400 रुपये का डब्बा है। इमरान खेड़े वालों का काम अच्छा है, कांग्रेस पार्टी है, काम अच्छा है इनका, इमरान भाई का, वो काम अच्छा करते हैं। नाम से गुलाम जाफर जुम्मा भाई से हूँ, रायखंड में रहूँ छू। अँ घना सारा काम थे घना खराब मोहवाड़ी अदरक से मोहवाड़ी बहुत अदरक से दूध में गैस में वारो तो गैस ना दूध ना भाव में वारो तो लोग बहुत त्रासी गया है। सारा सभी जो काम करना काम प्रजाना हित में काम करे, प्रजाना हित में जो काम करे कराए। देखड़े ही नहीं आते, झांकड़े ही नहीं आते, कोई भी 5 साल हो गए कोई झांकड़े नहीं आते। अभी इलेक्शन आया तो झांकड़े चालू हो गए सब, थे गटर की, पानी की, सब रोड की, सब कुछ काम होते ही नहीं है उनके अंदर। आपके हिसाब से किस पर होना चाहिए अच्छा धारा सभी? इलेक्शंस के टाइम पे ही दिखता है, वैसे तो फिर कोई दिखता नहीं है। और रही बात महंगाई की, तो इतनी बढ़ गई है जिसका कोई हद नहीं है। हर एक चीज़ आम आदमी का जीना मुश्किल हो गया है हर एक चीज़ में। और अगर एम्प्लॉयमेंट अगर किया जाए, दिया जाए पब्लिक को, तो बेहतर रहेगा ज़्यादा, क्योंकि जो पढ़े लिखे लोग हैं उन्हें भी कमाने का ज़रिया नहीं है। अगर उन्हें कमाने का ज़रिया मिले तो शायद हम उस चीज़ को आगे बढ़ा सकें। ये बंदा जो काम करें, जो आप रोड की हमारी हालत देख सकते हैं, रोड पे व्हीकल्स चलाना मुश्किल हो गया है, आड़े दिन एक्सीडेंट्स होते रहते हैं। गाय देखो जहाँ तहाँ, जैसे कि गाय का एक मसला नहीं है सिर्फ, एक आप देखें कि डॉग्स, स्ट्रे डॉग्स जो है हर जगह यहाँ वहाँ घूमते रहते हैं और बोलते हैं हम सफाई कर रहे हैं, स्वच्छ भारत अभियान चला रहे हैं, तो फिर ये एनिमल्स को क्यों हमने ऐसे रस्ते पर छोड़ रखा है? बेचारे हमें कचरे के जो साफ करने वाले कर्मचारी जो आते हैं हमारे यहाँ पर, इतनी मेहनत करते हैं, कचरा उठा उठा के ले जाते हैं, पर फायदा क्या? वही कुत्ता वापस खींच कर ले आता है थैली, हम उठाकर डस्टबिन में डालते हैं वहाँ पे और वो ले आता है, तो कैसे स्वच्छ भारत होगा? अगर स्वच्छ भारत करना है तो हमें इस वे एनिमल्स को हटाना होगा, तब जाके हम आगे बढ़ सकेंगे, वरना नहीं बढ़ सकेंगे। और रास्ता तो ऐसा लग रहा है खड्डे में रास्ता या रास्ते में खड्डा, वही पता नहीं चलता है, बहुत प्रॉब्लम्स है, चलने में भी इतनी दिक्कत आती है। तो दैट इज़ द रीज़न बहुत बड़ा कि अगर कोई ऐसा आए बंदा जो काम करे, एक्चुअल काम करे, कि जो पब्लिक के लिए वेलफेयर करे। सभ्य में हमें धारा सभ्य में काम किए नहीं किए ऐसे नहीं किए, पर अभी जरा ऐसा लगता है कि झाड़ू वाला आवे तो बहुत अच्छी बात है। क्यों? क्योंकि वो आएगा तो बच्चों का एजुकेशन भी अच्छा हो जाएगा, महिलाओं को 1000 रुपये सम्मान राशि मिलेगी, बेरोजगारों को रोजी मिलेगी, और उसके अलावा एक बात और है कि बिजली के बिल में भी फ़ायदा होगा, तो बजट सही रहेगा इंसान का। जो काम करे ऐसे चाहिए बस, और कोई बात नहीं, काम करे ऐसे धारा सभ्य चाहिए, ऐसे नहीं कि पत्थर बना देवे, गटरा सुधरा देवे, ये नहीं है। धारा सभ्य में कोई कल्याण करियू नहीं, बद्दी मोहंगवाड़ी वधारी से, तो धारा सभ्य एवा आवे कि मोहंगवाड़ी घटे एवा आवे। हाँ, लाइट बिल तो 3000 एक महीना 2200 रुपया लाइट बिल आवे से, तो अमे एटलू केटलू बाड़ीए छे, तो लाइट में हवे कहीं बाड़े से, एसी तो बाड़ता ना। धारा सभ्य जोईए, बीजू शू जोईए? कि मोहंगवाड़ी घटे, पब्लिक नो सारो मनसूबो थाय कि ना अमुक माणस आयु ने अमारी मोहंगवाड़ी घटी, એવું થવું જોઈએ। નામ આવેદા પઠાણ છે, હું આ જમાલપુરની સ્થાનિક રહેવાસી છું। અમારા ધારાસભ્ય ઇમરાનભાઈ છે, ઇમરાનભાઈ કેળાવાલા। ઇમરાનભાઈએ જિમ્નેશિયમ હોલ અમુક કાર્યો સારા કર્યા છે, પણ હાલની પરિસ્થિતિને જોઈએ ને તો અમારા જમાલપુરમાં સૌથી વધારે તકલીફ લાઇટની છે। એવા હોવા જોઈએ કે જે અમારો ધારાસભ્ય અમારી વિધાનસભાનો જીતીને આવે, એ બીજેપી સરકાર સમક્ષ અમારી જે મોંઘવારીની સમસ્યા છે, લાઇટ બિલની છે, કે છોકરાઓના સ્કૂલના એજ્યુકેશનની છે, એ અમારી વાત ઉપર પહોંચાડી શકે એવા ધારાસભ્ય જોઈએ। મજીદ અબ્દુલ હફીઝ, મેં બટા કે બ્યાજ કા બરસો સે યહાં પર હી વેપાર કરતા હું। ક્યા ધારાસભ્ય કા તો કામ એસા હૈ, ઇમરાન ખેડે વાલા હમારે યહાં બાજુ અભી તક આયે, યે બરસ સલામ દુઆ કરી, ઉસકે બાદ એક દો મરતબા આયે, ઉસકે બાદ કભી ઉનકો દેખના ભી નહીં પડા। હાં, લેકિન ઉનકે વહાં બાજુ જાતે હૈ તો पब्लिक का इमरान खेड़े वाला अच्छा इंटरव्यू देते, पूछ परछ करते, सबसे अच्छी सलाम दुआ करके, उन कोई भी तुम्हारा काम रुका हुआ पूरा होता है वो इमरान खेड़े वाला करते, ये है।
उनकी पीठ है, मैं गया नहीं, लेकिन मैंने मेरे जिसको भी मैंने रास्ता बताया कि वहाँ जाओ तुम्हारा काम कराओ, उन्होंने बहुत अच्छी रिसी उनको इज्जत दे के बिठाया और उनका काम कराया। हाल में तो हमको ऐसा ही लगता है कि इमरान खेड़े वाला अभी हाल में जचा है पब्लिक के मगज में क्या, बाकी झाड़ू वाले का तो ऐसा नहीं लगता कि ये केजरीवाल की तरफ आवे क्या। जो पब्लिक की सेवा करे, जो पब्लिक का ध्यान देवे, जो पब्लिक की तकलीफ, और आए दिन अठवाड़िया में ही नहीं तो महीने में एक मरतबा तो गली पूछी में इधर उधर आकर फिरे, पूछे, सवाल करे कि भाई कोई तकलीफ है, लेकिन ये ऐसा नहीं करते, वहाँ पर जो पब्लिक का दिल दुख हो जाता है। कुरेशी छे हूँ अँनु स्थानिक छू जमालपुर खाड़िया नो, अने अमारा धारासभ्य इमरान भाई छे एमने जिम्नास्टिक अने बीजा काम करिया छे, बाकी बीजा घणा काम बाकी छे, जे रीते के लोकल आपणे मोहल्लानी समस्या होय छे, पत्थर उखड़ेला होय छे, कोई पत्थर बनावा नहीं आवतुं, डामर रोड ए बधी समस्याओ छे, प्लस अमारा त्यां पाणीनी समस्या छे, पहला 24 कलाक पाणी आवतुं हतुं अमारा खाटकीवाड़मां, अत्यारे ए लोकोए ए पण बंद करी दीधुं, 8 वाग्या सुधी ज पाणी आवे छे, अमने बहु समस्या छे। वेज छे के अमने एवा धारासभ्य जोईए के जे अमारुं काम गमे ते सरकार आवे એમની એમની સામે રજૂ કરે કે ભાઈ અમારું અમારા વિસ્તારમાં આ કામ બાકી છે, આ કામ બાકી છે, એ બધું કામ તમે કરો કે। પ્રેમિલાબેન મહેશ મહેતા છે। ચૂંટણી વખતે ધારાસભ્ય બધા આવે છે વોટિંગ માટે કે અમને મત આલો, અમને મત આલો, પછી ચૂંટણી પતી જાય પછી કોઈ ધારાસભ્ય આવતું નથી ને જોતું નથી। બાકી ધારાસભ્યને સમજવું જોઈએ કે પબ્લિકને કેટલી તકલીફ પડે છે રોડ ઉપર ચાલવાની, જ્યાં જુઓ ત્યાં ખાડા ટેકરા છે, એ તો ધ્યાન આપતા નથી, જોતા નથી। ધારાસભ્ય ખેડાવાળા અહીંયા કામ નથી કર્યા, કે કર્યા હશે બીજી જગ્યાએ, પણ આ બાજુ ધ્યાન નથી આપતા, કોઈ ધ્યાન આપતા જ નથી, કેટલી તકલીફ પડે છે રસ્તામાં જુઓ, જ્યાં જુઓ ત્યાં ખાડા ખોદી પડેલા છે ને કેટલી ગાયો પડે છે રોડ ઉપર, કંઈ ધ્યાન આપતા જ નથી ધારાસભ્ય। જો ધારાસભ્યનું મારું કહેવું છે કે રોડ ઉપર જે તકલીફ પડે છે એ તકલીફ ના પડવું જોઈએ ને ધ્યાન આપવું જોઈએ, સમજીને ધ્યાન આપવું પડે, પબ્લિકને તકલીફ ના પડે। વોટિંગ લેવા માટે તમે કહો છો અમને વોટ આપો, પબ્લિક ઉપર તો તમે એવું જીવો છો કે પબ્લિકના મત આવે ત્યારે તમે જીતો છો, તો પછી પબ્લિક ઉપર ધ્યાન આપવું જરૂર। અહીંયા આગળ કોઈ ધારાસભ્ય ક્યાંય કોઈ જોવા આવતું નથી ક્યાંય કોઈ જગ્યાએ, પણ અહીંયા આગળ કોઈ બી ધારાસભ્ય કે કોર્પોરેટર કોઈ બી વસ્તુ હોય, જે વસ્તુ પર્પઝ છે જીવન જરૂરિયાતની જે વસ્તુ હોય છે, એક તો જીવન જરૂરિયાતની વસ્તુમાં કોઈ જેમાં બધે જગ્યાએ જીવન જરૂરિયાતની કોઈ બી ફેકલ્ટીમાં જીવન જરૂરિયાતની વસ્તુ ઘટાડવામાં કોઈ લોકો નામ કોઈ પક્ષવાળા નામ નથી દેતા કોઈ બી જગ્યાએ, એ તો બધું આ રોડ ગટર લાઈનનું બધું થોડી થોડી વાર ભરાઈ જાય, ચોકઅપ થઈ જાય, લાઈને ચાલે એ બી કામ કરે છે। અત્યારે ઇલેક્શનને ધ્યાનમાં રાખીને બધી વસ્તુ થઈ રહી છે, પણ કોઈ એવું પબ્લિકનું કામ અટક્યું હોય એ દરેક પબ્લિક માટે અવેલેબલ હોવા જોઈએ, અને એમને ઓન રોડ બી ફરતા હોય તો એમને ખબર હોય કે ક્યાં શું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે, ક્યાં પબ્લિકને માટે કયું બેટરમેન્ટ કરવાની વસ્તુની જરૂર છે, એ બધું એમના નોલેજમાં હોય અને એ થવું જોઈએ। અને પીરિયોડિકલી વસ્તુ અમુક અમુક જગ્યાએ થાય છે ને અમુક જગ્યાએ નથી બી થતી, એવું છે। ઇમરાન ખેડાવાળા તો દેખાતા નથી, ભાજપના કોર્પોરેટર અમારા એરિયામાં વારે ઘડી આવે છે, અમારા કોર્પોરેટર અને અમારા બધા કામ થાય છે, ધારાસભ્ય અમારું એરિયામાં અમારા અહીંયા ભૂષણભાઈ અમારે કંઈ બી પ્રોબ્લેમ હોય તો વાત કરીએ તો અમારા કામ થઈ જાય છે એમના થકી। કે ટીવી ન્યૂઝના ખાસ પ્રોગ્રામ જનતાના જજમેન્ટમાં જમાલપુર ખાડિયાના હાલના ધારાસભ્ય આપણી સાથે જોડાઈ ગયા છે ઇમરાનભાઈ। જનતાના જજમેન્ટમાં અમે લોકો સાથે વાત કરી, લોકોનું એક કહેવું હતું ટ્રાફિકની સમસ્યા, ગટરોની સમસ્યાથી લોકો હેરાન છે, શું કહેશો? સૌથી પહેલાં તો મારા જમાલપુર ખાડિયા વિધાનસભામાં રહેતા તમામ મારા જે મતદારો છે તેને ખબર છે કે ઇમરાન ખેડાવાલા મારી ઓફિસ છે, 4 ઓફિસો છે અલગ અલગ વિસ્તારના અંદર, અને કોર્પોરેટરથી શરૂઆત કરીને ધારાસભ્ય બન્યો છું, એટલે દરેક કામથી, દરેક એરિયાથી અને દરેક સમસ્યાઓથી હું વાકેફ છું। લોકોની સમસ્યા ચોક્કસ હશે, કેમ કે ડ્રેનેજ અને પાણીની સમસ્યા એટલા માટે છે કે કોટ વિસ્તાર છે, અને કોટ વિસ્તાર તમે કહો છો ટ્રાફિક ખૂબ જ ટ્રાફિક ગીચતાવાળો આખો વિસ્તાર, ઓલ્ડ સિટી છે, નવું કંઈ ડેવલપમેન્ટ રોડના અંદર પોસિબલ નથી અહીંયા કે આપણે કરી શકીએ, પરંતુ મારા પ્રયાસ હંમેશા રહ્યા છે કે વિસ્તારના અંદર પાણીની અને ડ્રેનેજની સમસ્યા હતી, તેના માટે સ્પેશિયલ મેં મારી જે ગ્રાન્ટ હતી તેમાંથી અને કોર્પોરેશન તરફથી આખું એક નવું પ્રોજેક્ટ 6 મહિના અહીંયા કામ ચાલ્યું જમાલપુરના અંદર, અને આખા વિસ્તારના અંદર જે રિહેબનું કામ, એ રિહેબમાં કેમ કે જે ગટરોના અંદર જે ડિસિલ્ડિંગ છે, કચરો છે કાઢવા માટે, એ બધી જ મશીનરીથી મેં કરાવ્યું, અત્યારે મેક્સિમમ સમજું છું કે 80% જેટલી સમસ્યાઓ
कांग्रेस ना धारासभ्य तरीके अने अमदावाद शहर अंदर अमारा जे तमाम कांग्रेस पक्ष ना आगेवानो छे रोज कोई ने कोई जगह मीटिंग होय छे अमे जईए छे। पार्टी मजबूत छे गुजरात ना अंदर। अत्यारे आपने हूँ कहूँ कि गुजरात ना अंदर अमे सरकार चौक्कस बनावीशुं। 27 वर्षना भारतीय जनता पार्टी ना शासन ना अंदर जे प्रमाणे अत्यारे मोंघवारी बेकारी युवानों ने पेपर फूटी जाए तेवी घटनाओ अवारनवार बनती होय छे त्यारे लोको अत्यारे भारतीय जनता पार्टी नी 27 वर्षनी आ सरकार थी कंटाळी गया छे। 27 वर्षना शासनना अंदर कांग्रेस पक्षनो कार्यकर आजे पण अडीगम छे अने कांग्रेस ने मजबूत करवा माटेना जे अमारा मतदारो छे ए खूब समजू अने खूब ज एने एज्युकेटेड मतदारो छे। एटले आवनारा दिवसोना 2022ना अंदर કોંગ્રેસના ધારાસભ્ય તરીકે હું ફરી ચૂંટાવાનો છું એ મને પૂરો વિશ્વાસ પ્રજા ઓવેસીની પાર્ટી હોય કે અરવિંદ કેજરીવાલની પાર્ટી હોય જમાલપુર વિધાનસભાના અંદર 2012ના અંદર જે પ્રમાણે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એમના મીમના સાબિરભાઈ કાબલીવાળા ઇલેક્શન લડ્યા તે અત્યારે 2012ના અંદર સમીર ખાન કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હતા। ત્રિકોણીયો જંગ થયો હતો એ ટાઈમમાં અને ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો થઈ ગયો હતો અને એ ફાયદો સાબિરભાઈ કાબલીવાળાના લડવાથી થઈ ગયો હતો। સાબિરભાઈ તો પોતે જીતવાના નથી એ તો એ લોકોને બી ખબર છે, પરંતુ ફાયદો ભાજપને થઈ જાય એ પ્રમાણેના પ્રયાસ કરી રહ્યા છે। લોકોને અત્યારે ખબર પડી ગઈ છે કે અરવિંદ કેજરીવાલ અને ઓવેસી અહીંયા બે લડશે તો ફાયદો બીજેપીને થવાનો છે અને બી ટીમ તરીકે અત્યારે લોકો એમને સ્પષ્ટપણે જોઈ રહ્યા છે। એટલે હું સમજું છું કે બીજેપી લડે કોંગ્રેસના ઉમેદવાર તરીકે હું લડીશ, પરંતુ મારી લડાઈ સીધી ને સીધી છે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે જ છે। ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ઉમેદવાર હોય પરંતુ જમાલપુરના જે મારા મતદારો છે એ મારા પર ભરોસો અને વિશ્વાસ રાખે છે, એટલે મને બીજી વખત ચૂંટાઈને મોકલવાના છે। કેમ કે મેં જે કામ કર્યા છે કામની મેં કામના જ મત માંગવા છે, મારે કોઈ રાજનીતિ બીજી નથી કરવી। મેં જે કામ કર્યા છે મારા વિસ્તારના અંદર આપને બતાવું કે સૌથી પહેલાં લોકોની એક ડિમાન્ડ હતી કે ઇમરાનભાઈ તમે કોઈ સારું ગાર્ડન બનાવી આપો। ગાર્ડન અહીંયા હતું બંધ હાલતમાં હતું વિક્ટોરિયા ગાર્ડન, એ વિક્ટોરિયા ગાર્ડનના અંદર મેં પીપીપી ધોરણે ટોરેન્ટ પાવર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને હેરિટેજ ત્રણેને સમાવેશ કરીને આ ગાર્ડનને મેં ડેવલપ કર્યું। 3 વર્ષની મહેનત પછી આજે આ ગાર્ડન જમાલપુર ખાડિયાના વિધાનસભાના મારા મતદારો માટે ખુલ્લો છે। સાથે સાથે અંગ્રેજી મીડિયમની સ્કૂલ મેં ચાલુ કરી, મારા જમાલપુર વિસ્તારના અંદર ઓક્સિજન પ્લાન્ટ બહેરામપુરાના અંદર નાખ્યો, પાણીના બોર બનાવ્યા, અર્બન હેલ્થ સેન્ટરનું કામ ચાલે છે, જિમ્નેશિયમ બનાવ્યું, સિનિયર સિટીઝન લાઇબ્રેરી બનાવી મારી। હવે મારી બીજા ટર્મના અંદર જ્યારે ધારાસભ્ય બની જાઉં તો મારી એક ઈચ્છા છે જમાલપુર ખાડિયા વિધાનસભાના મારા લોકો માટે આ રિવરફ્રન્ટ સામેની સાઈડ જે મારા વિધાનસભામાં આવે છે ત્યાં મને પાર્ટી પ્લોટ બનાવવો છે। પાર્ટી પ્લોટ અને કોમ્યુનિટી એ કોઈ રાજકીય માણસ જ એવી વાત કરે, સામાન્ય પ્રજા છે એ સામાન્ય પ્રજાને ખબર છે કે કોરોનાના અંદર સૌથી પહેલો ઇફેક્ટેડ 51 દર્દી હતા, એમાં 51મો કેસ મને પોતાના કોરોના થયો હતો। હું 15 દિવસ SBP હોસ્પિટલમાં રહ્યો, સાજો થઈને આવ્યો, પાછો સેવામાં લાગ્યો અને જે પ્રમાણે કોરોનાના અંદર ભારતીય જનતા પાર્ટીની આખી સરકાર જ્યારે ઘરમાં બેઠી હતી ત્યારે હું રોડના ઉપર જઈને લોકોને કોરોના વિશે માહિતી આપતો હતો। મારા સાથે ગુજરાત રાજ્યના પોલીસ અધિકારીઓ હતા, કોર્પોરેશનના ડૉક્ટરોની ટીમ હતી, સફાઈ કામદારોથી લગાવીને તમામ લોકો જ્યારે અમે આખી ટીમ બનાવીને લોકોને સમજાવતા હતા ત્યારે આવી વાતો જે વાહિયાત વાતો છે આ વાતોને કોઈ તથ્ય નથી, એ વાતો બિલકુલ એને લોકો કરતા હોય ફક્ત રાજકારણ અને રાજકારણ કરવા માટે। પરંતુ તમે જઈને જ્યારે વિધાનસભાના અંદર મારા શબ્દ હું આપને કહું કે તમારી ક્લિપ આપને મોકલીશ, વિધાનસભાના અંદર વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા તેમણે મને અભિનંદન આપ્યા હતા કે ઇમરાનભાઈ તમે કોરોનામાં ખૂબ સારું કામ કર્યું છે, નીતિન પટેલ આરોગ્ય મિનિસ્ટર એમણે મને ફોન કરીને કીધું કે ઇમરાન તું બહુ અચ્છા કામ કર, મને કોઈને ડેમેજ કરીને કોઈના વિરોધમાં બોલીને એવું ઇલેક્શન નથી લડો, હું ઇલેક્શન લડીશ તો ફક્ત મેં જે કામ કરે છે 5 વર્ષના અંદર ધારાસભ્ય તરીકે કામ કર્યા છે અને 20 વર્ષ કોર્પોરેટર તરીકેના કામ કર્યા છે, એ 20 વર્ષના જે મારા કામગીરી ખાલી લોકોને બતાવવાની છે કે ભાઈ મેં આકાર 17ની લીડ હતી, 30,000ની લીડ હતી, આ વખતે ઉપરવાળાની કૃપા લોકોના આશીર્વાદ લોકોની દુઆઓ મારા સાથે છે તો હું સમજું છું કે લીડમાં વધારો થશે, હું 30,000થી વધારો થશે એવું ચોક્કસ મને ભરોસો અને વિશ્વાસ છે। તો આ હતા MLA ઇમરાન ખેડાવાલા, એમનું સાફ કહેવું હતું કે મેં કરેલા કામોથી હું લોકો જોડે વોટ માંગીશ અને 30,000 કરતાં વધારે વોટોથી હું આ વિસ્તારમાં જીતીશ। કેમેરા પર્સન નીતિન ગાયકવાડ સાથે જયેશ પ્રજાપતિ, KTV News ગુજરાતી।
तो जनता जजमेंट में फरी मड़ीशू एक नवी विधानसभा जजमेंट साथ त्यां सुधी जोता रहो केटीवी न्यूज गुजराती समस्या तमारी खबर अमारी।